સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 7 ફાઇન શું શોધવાનું છે 1/2 ઓફ 2 × 3/4 એટલે 2 × 3/4 છે તેને કન્વર્ટ કરો 1/2 × 2 × 3/4 4 × 2 = 8 × 8 = 3 એટલે 11/4 થશે ને એટલે 1/11/4 ચાલો એટલે સંખ્યાનો અપૂર્ણાંક તરીકે જે ભાગ આપણે શીખીએ છીએ તેના જ આધારે આ દાખલા આપેલા છે હવે જુઓ 1/2 × 11/4 અપૂર્ણાંક છે એમાં અંશનો ગુણાકાર અંશમાં લખીએ 1 × 11 એટલે 11/2 × 4 એટલે 8 11/8 છે એ અશુદ્ધ અપૂર્ણાંક છે ઇમ્પ્રોપર ફ્રેક્શન છે એટલે એને આપણે મિક્સ ફ્રેક્શનમાં કન્વર્ટ કરવું પડે 1 × 3/8 ચાલો બીજો જુઓ 1/2 ઓફ 4 × 2/9 એટલે 1/2 × 4 × 2/9 4 × 2/9 છે એ મિક્સ ફ્રેક્શન છે એને આપણે કન્વર્ટ કરીને ઇમ્પ્રોપર ફ્રેક્શનમાં કન્વર્ટ કરવું પડે એટલે 1/2 × 9 = 36 36 ને 38 થયા ને એટલે 38/9 1 × 38/2 × 9 ઉડાડો 2 19 2 18 આવે ને એટલે 19/9 તો પાછું એને મિક્સ ફ્રેક્શનમાં ફેરવીએ તો 2 × 1/9 આ પ્રમાણે બીમાં પણ દાખલા આપેલા છે 5/8 ઓફ 3 × 5/6 અને 9 × 2/3 એ દાખલા પણ તમારે જાતે આ પ્રમાણે સમજી લેવાના હવે 8મો દાખલો જુઓ વિદ્યા એન્ડ પ્રતાપ વેન્ટ ફોર અ પિકનિક ધેર મધર ગેવ ધેમ અ વોટર બોટલ ધેર કન્ટેન 5 લિટર ઓફ વોટર વિદ્યા અને પ્રતાપ પિકનિક પર જાય છે તેની મમ્મી તેને શું કરે છે 5 લિટર પાણીની એક વોટર બેગ ભરી આપે છે હવે કોણે કેટલું પાણી પીધું તે આમાં સમજવાનું છે વિદ્યા કન્ઝ્યુમ 2/5 ઓફ વોટર પ્રતાપ કન્ઝ્યુમ ધ રિમેનિંગ વોટર રિમેનિંગ એટલે કે બાકીનું વોટર કોણે પીધું પ્રતાપે પીધું તો કેટલું પીધું એનો 2 સવાલ છે હાઉ મચ વોટર ડીધ વિદ્યા ડ્રિંક હાઉ મચ તમને એમ થાય કે ટીચર આ તો જવાબ આપ્યો જ છે પણ ના હાઉ મચ એટલે કે કેટલા લીટર પાણી પીધું તે શોધવાનું છે તો પહેલું જુઓ અમાઉન્ટ ઓફ વોટર કન્ઝ્યુમ બાય વિદ્યા 2/5 ઓફ 5 લિટર એટલે કે 5 લિટરનો 2/5 ભાગ તો 2/5 × 5 5 ઉડી ગયા એટલે 2 લિટર તો 2 લિટર પાણીએ વિદ્યાએ પીધું તો બોલો પ્રતાપે કેટલા લિટર પાણી પીધું 3 લિટર પણ એવું નથી પૂછ્યું વોટ ફ્રેક્શન ઓફ ધ ટોટલ ક્વોન્ટિટી ઓફ વોટર ડીધ પ્રતાપ ડ્રિંક એટલે રિમેનિંગ વોટર વોટર કન્ઝ્યુમ બાય પ્રતાપ તો 5 લિટરમાંથી 2 લિટર બાદ કરો એટલે 3 લિટર આવે અને એ 5 લિટરનો ભાગ એટલે 3/5 તો આ પ્રમાણે દાખલો સમજાઈ જાય એવો છે બાય